press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. પહેલાં તો તમને બધાને એજ્યુકેર વતી હેપી ન્યૂ યર 2019. તો હવે 2019 આવી ગયું છે અને 2018 હવે પૂરું થઈ ગયું છે. તો એજ્યુકેર વતી તમને બધાને એવી શુભેચ્છાઓ કે તમે પણ જે પરીક્ષાઓની તૈયારી કરતા હોય, જે એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, એમાં તમે સફળ થાઓ અને એ પરીક્ષાઓમાં તમે પાસ થઈ જાઓ એવી એજ્યુકેર તરફથી તમને બધાને વિશિસ. થેન્ક યુ. હવે આપણે વાત કરીએ 1 જાન્યુઆરી 2019 કરંટ અફેર્સની. તો આજના કરંટ અફેર્સ આપણે ભણીએ એ પહેલાં, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને એજ્યુકેર આઈ કરીને જે અમારું ફેસબુક પેજ છે એને પણ તમે ફોલો કરી શકો છો, અને ટેલિગ્રામમાં જોડાવા માટે પણ તમે આ નામ લખી અને તેમાં જોડાઈ શકો છો. આ વિડીયો લેક્ચરની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જેમ તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો, અને કમેન્ટમાં પણ અમે પ્રિન્ટ કરી દેશું લિંક, તો ત્યાંથી તમને આ વિડીયો લેક્ચરની PDF મળી જશે. ગઈકાલે તો નહીં પણ હવે એવું કહેવાશે કે ગયા વર્ષે એટલે કે 2018 જેમણે જે પ્રશ્નોના જવાબ આપ્યા હતા, તો એમાં આપણે જોઈ લઈએ. જે દિવ્યા પાટીદાર જોશી છે એમના વિશે પૂછ્યું હતું કે જેઓ મધ્યપ્રદેશના છે અને મિસિસ ઇન્ડિયા 2018 બન્યા છે. તો અહીંયા જોઈ શકો છો નામ આપેલા છે રૂચા પટેલ, ચિરાગ રાજપાલ અને ડિમ્પલ પંચોલીએ. તો આવી રીતે તમે પણ જવાબ આપો. અન એકેડેમીમાં ભૂમિક વઘાસિયા નામે અમારી પ્રોફાઇલ છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો, જેમાં ગુજરાતીમાં કરંટ અફેર લેવામાં આવશે MCQ પ્રકારના. તો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. ક્વેશ્ચનની વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ઉત્તર પ્રદેશના DGP દ્વારા UP પોલીસની કામગીરી સરળ બનાવવા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો હાલ જ જે ઉત્તર પ્રદેશ છે ત્યાંના DGP દ્વારા આ પોલીસની જે કામગીરી હોય છે, ગુનેગારોને પકડવું અથવા તો બીજી FIR દર્જ કરવી અને આવી બધી જે કામગીરી હોય છે એને સરળ બનાવવા માટે એક એપ છે લોન્ચ કરવામાં આવી છે, એનું નામ છે ત્રિનેત્ર. તો આ જે ત્રિનેત્ર નામની એપ છે લોન્ચ કરવામાં આવી છે UPના DGP દ્વારા, કે જેમાં GPS ટ્રાફિક હશે અને બીજા પણ જે ગુનેગારો હશે એની લિસ્ટ પણ આમાં સામેલ હશે. ઉત્તર પ્રદેશના DGP એમનું નામ છે ઓમ પ્રકાશ સિંહ. તો ઓમ પ્રકાશ સિંહ દ્વારા લખનૌ ખાતે આ લોન્ચ કરવામાં આવી હતી. અને આ એપની ખાસિયત એ છે કે એ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસ રેકોગ્નિઝન સુવિધા આ બંને સુવિધાઓથી સુસજ્જ હશે આ જે ત્રિનેત્ર નામની એપ છે એ. હવે જે UPE છે તો ઉત્તર પ્રદેશ રાજ્યના જે ગુનેગારો છે એને શોધવા માટે અને એને ઓળખવા માટે આ એપ છે એ પણ એપનું કામ લાગશે. અને જે સેન્ટ્રલ લેવલ એટલે કે કેન્દ્ર સરકારની લિસ્ટમાં જે ગુનેગારો હોય છે એની લિસ્ટ પણ આમાં દરરોજ અપડેટ થતા રાખશે. આ મોબાઈલ એપ છે એ ગુરુગ્રામની એક સ્ટાર્ટઅપ છે જેનું નામ છે સ્ટેક્યુ. તો આ સ્ટેક્યુ નામની સ્ટાર્ટઅપ કંપની છે એના દ્વારા બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ વિશે વાત કરીએ તો અહીંયા છે ઉત્તર પ્રદેશ અને સૌથી વધુ રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગવર્નર છે એમનું નામ છે રામ નાઈક. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ 2019 રાજસ્થાનના ક્યાં શહેરમાં યોજાશે? તો આ જે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ છે કે જે 2019 યોજાવા જઈ રહ્યું છે એ રાજસ્થાનના જે બિકાનેર શહેર છે તેમાં યોજાશે. હવે આ જાન્યુઆરી 12 અને 13 દરમિયાન યોજાશે અને આ તહેવાર છે એની એડિશન છે 26મી. 26મા તહેવાર કહેવાય છે અથવા તો 26મી આવૃત્તિ હશે જે જાન્યુઆરીમાં યોજાશે. આ ઇવેન્ટમાં વિદેશીઓ અને પ્રાદેશિકો પણ ભાગ લેશે. જે જુદી જુદી સ્પર્ધાઓ થશે એમાં વિદેશીઓ પણ ભાગ લેશે. અને બીજી સ્પર્ધા જેવી કે જે લોક કલાકારો હોય છે એના દ્વારા મિસ મારવાણ અને મિસ બિકાના જેવી સ્પર્ધાઓ યોજાશે. તો એમાં પણ જે વિદેશથી ફોરેનરો આવશે તેઓ ભાગ લેશે અને ત્યાંના જે પ્રાદેશિકો છે એ પણ ભાગ લેશે. રાજસ્થાનમાં આ યોજાશે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ. તો રાજસ્થાન અહીંયા જોઈ શકો છો, પંજાબ, હરિયાણા, પછી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ છે ટચ કરે છે. હવે રાજસ્થાન છે એમાં હાલ ચૂંટણી થઈ હતી, તો એના મુખ્યમંત્રી એ છે અશોક ગેહલોત અને જે ગવર્નર છે એમનું નામ છે કલ્યાણસિંહ અને રાજધાની એ છે જયપુર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોને સિસ્ટમ સોસાયટી ઓફ ઇન્ડિયા SSI દ્વારા ગોલ્ડ મેડલ મળ્યો છે? તો આ તમે ઇમેજમાં જે જોઈ રહ્યા છો આ છે K-Sivan, ઇસરોના જે ચેરમેન છે K-Sivan, તેમને જે સિસ્ટમ સોસાયટી ઓફ ઇન્ડિયા છે તેના દ્વારા ગોલ્ડ મેડલ મળ્યો છે K-Sivan ને.
હવે ઇસરોના ચેરમેન, ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે ભારતની સ્પેસ એજન્સી છે એના ચેરમેન. હવે આ એક ઇવેન્ટ છે, કેરળની જે રાજધાની છે તિરુવનંતપુરમ એમાં યોજાઈ હતી. અને આ જે ઇવેન્ટ છે 12મી ઇવેન્ટ હતી, નેશનલ સિસ્ટમ કોન્ફરન્સ 12મી જે આ કોન્ફરન્સ હતી તો એમાં એવોર્ડ આપવામાં આવ્યો છે કે સિવનને. શા માટે આપવામાં આવ્યો છે? તો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરવા બદલ આપવામાં આવ્યો છે. ઇસરો વિશે વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ફૂલફોર્મ થાય છે, અને આનો મોટો એ છે કે માનવ જાતિની સેવામાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી, એટલે કે માનવ જાતિની સેવામાં અંતરિક્ષ છે એ. હવે આનું જે ફોર્મેશન એટલે કે આની સ્થાપના થઈ હતી એ 15 ઓગસ્ટ 1969 થઈ હતી, અને હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જાન્યુઆરીમાં યોજાનારી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ 2019ની 106મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણ કરશે? હવે જાન્યુઆરીમાં જે પંજાબ રાજ્ય છે એમાં 106મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ યોજાવા જઈ રહી છે, તો આનું ઉદ્ઘાટન કરશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. અહીંયા તમે જોઈ શકો છો કે જે એક તો એની થીમ છે એ છે ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને 106મી એની આવૃત્તિ છે કે જે 2019માં જાન્યુઆરી 3 અને 7 અંતર્ગત યોજાશે. કઈ યુનિવર્સિટીમાં? તો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં, જેના દ્વારા ઓર્ગેનાઇઝ થઈ છે. હવે જેમ વાત કરીએ એમ 3 જાન્યુઆરી પંજાબના જલંધર શહેર ખાતે, અને થીમ છે એ છે ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે આજે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ છે એના વિશે વાત કરીએ તો આનું આખું નામ થાય છે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન, કે જેની સ્થાપના થઈ હતી 1914માં, એટલે 105 વર્ષ અગાઉ, અને એનું હેડક્વાર્ટર આવેલું છે કોલકાતામાં. આનો હેતુ છે વિજ્ઞાન ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનું, એટલે કે સાયન્સને પ્રમોટ કરવા માટેનું. અગાઉ જે 105મી આવૃત્તિ છે એની મણિપુરની જે રાજધાની ઇમ્ફાલ છે એમાં યોજાણી હતી, અને 106મી આવૃત્તિ છે એ પંજાબના જલંધરમાં યોજાશે. પંજાબ વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે ઇન્ટરનેશનલ વિશે વાત કરીએ તો, અને રાજ્યોમાં છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન. પંજાબના જે ગવર્નર છે એમનું નામ છે VP સિંહ બદનોર, અને જે મુખ્યમંત્રી છે એમનું નામ છે K. અમરિંદર સિંહ. ચંડીગઢ છે પંજાબની અને હરિયાણા બંનેની રાજધાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં થયેલ ચૂંટણીમાં ખાલી જગ્યા દેશના નવા વડાપ્રધાન તરીકે શેખ હસીના ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે, તો હાલ જ જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશમાં હાલ જ ચૂંટણી થઈ હતી, પાર્લામેન્ટરી ઇલેક્શન એટલે કે સંસદીય ચૂંટણી થઈ હતી. તો એમાં જે આજે શેખ હસીના છે, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, એ બાંગ્લાદેશના ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. હવે આ અંતર્ગત જે ચૂંટણી યોજાણી હતી તો એમાં બાંગ્લાદેશમાં MP તરીકે બાંગ્લાદેશના ક્રિકેટર છે, ODI ટીમના જે કેપ્ટન એમનું નામ છે મુશર્રફ મુર્તજા. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે બાંગ્લાદેશ ODI ટીમ ક્રિકેટ ટીમના કેપ્ટન છે મુશર્રફ મુર્તજા, અને તેઓ પણ MP તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો કોઈ પણ ક્રિકેટર છે વિશ્વમાં, કોઈ પણ એવો ક્રિકેટર કે અત્યારે રિટાયર નથી થયો પણ ચાલુ છે ક્રિકેટ રમવાનું, અને MP હોય એવો માત્ર એક આ ક્રિકેટર છે મુશર્રફ મુર્તજા, તો આનું નામ તમે યાદ રાખજો. હવે આ ઇલેક્શન વિશે વાત કરીએ તો 2 પાર્ટી હતી, એક સાઈડ હતા શેખ હસીના અને બીજી સાઈડ હતા કમલ હુસેન, અને આ બંનેની પાર્ટી, તો શેખ હસીનાની જે પાર્ટી હતી એ હતી આવામી લીગ, અને જે ઓપોઝિશન હતી એની પાર્ટી હતી ગાનો ફોરમ, અને ટોટલ 350 સીટ હતી, જેમાં 50 સીટ છે એ મહિલાઓ માટે અનામત હતી, અને 300 સીટો હતી એમાંથી લગભગ 200-225 જેટલી સીટો શેખ હસીનાએ જીતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યની સરકારે આધ્યાત્મિક વિભાગ રચવાની જાહેરાત કરી છે? તો હાલ જે મધ્યપ્રદેશ સરકાર છે, મધ્યપ્રદેશ રાજ્ય સરકારે આધ્યાત્મિક વિભાગ એટલે કે સ્પિરિચ્યુઅલ ડિપાર્ટમેન્ટ રચવાની જાહેરાત કરી છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે કમલનાથ, જે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી. હવે આ જે વિભાગ બનાવશે તો એ બેથી વધુ વિભાગોને ભેગા કરીને એક આધ્યાત્મિક વિભાગની રચના કરવામાં આવશે. આ એક વાત કરી સ્પિરિચ્યુઅલ ડિપાર્ટમેન્ટ આધ્યાત્મિક વિભાગની. હવે બીજી વાત કરી હેપીનેસ ડિપાર્ટમેન્ટ, આજે હેપીનેસ ડિપાર્ટમેન્ટ હોય એવું ભારતનું પ્રથમ રાજ્ય મધ્યપ્રદેશ છે, અને બીજું રાજ્ય એ છે આંધ્રપ્રદેશ. મધ્યપ્રદેશ વિશે વાત કરીએ તો અહીંયા તમે સેન્ટરમાં આવેલું છે મધ્યપ્રદેશ, આ સાઈડ છે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પછી અહીંયા છે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ચૂંટાઈને આવ્યા છે, એમનું નામ છે કમલનાથ, અને ગવર્નર છે એમનું નામ છે આનંદીબેન પટેલ, અને રાજધાની છે એ છે ભોપાલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે ઉજ્જવલા સેનિટરી નેપકિન પહેલ લોન્ચ કરી છે? તો હાલ જ જે આપણા યુનિયન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, તેમણે
આજે ઉજ્જવલા સેનિટરી નેપકિન પહેલ છે લોન્ચ કરી છે. હવે આજે ધર્મેન્દ્ર પ્રધાન છે એ આપણા કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી છે અને તેમણે આ પહેલ લોન્ચ કરી છે. આ પહેલ શરૂ કોણે કરી હતી? તો આ પહેલ શરૂ કરી હતી 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ. તો આ જે 3 ઓઇલ માર્કેટિંગ કંપની છે આ 3 છે IOCL, BPCL અને HPCL. તો આ તેમણે શરૂ કરી હતી, આમનો તેમાં ફાળો હતો અને લોન્ચ કરી છે ધર્મેન્દ્ર પ્રધાને. આનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પછી આ છે BPCL, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. તો આ 3 દ્વારા શરૂ કરવામાં આવી હતી. ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો ઓડિશા રાજ્યના જે 30 જિલ્લાઓ છે, એક તો ઓડિશા રાજ્યમાં શરૂ કરવામાં આવશે અને જે 30 જિલ્લાઓ છે એમાં ટોટલ 294 કરોડના ખર્ચે 100 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એ સેટઅપ કરવામાં આવશે ઓડિશા રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં દિલ્હી મેટ્રોની પિંક મેટ્રો લાઇન કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જે દિલ્હી મેટ્રો છે એમાં એક લાઇન એડ કરવામાં આવી છે જેમનું નામ છે પિંક મેટ્રો લાઇન. તો આ શરૂ કરવામાં આવી છે ઉપરોક્ત બધા જે હરદીપસિંહ પુરી, મનીષ સિસોદિયા અને કેન્જી હિરામત્સુ આ ત્રણેય દ્વારા આજે શરૂ કરવામાં આવી છે જે પિંક મેટ્રો છે એની એક લાઇન. હવે આ ત્રણેય વિશે વાત કરીએ તો હરદીપસિંહ પુરી છે એ આપણા હાઉસિંગ બોર્ડ, અર્બન હાઉસિંગ બોર્ડના મંત્રી છે. પછી બીજું છે મનીષ સિસોદિયા, તો આ છે દિલ્હીના ઉપમુખ્યમંત્રી છે અને એજ્યુકેશન મિનિસ્ટર પણ છે. અને આજે કેન્જી હિરામત્સુ છે એ જાપાનના એમ્બેસેડર છે, જે ભારત સ્થિત જાપાનના એમ્બેસેડર છે. તો આ ત્રણેય દ્વારા છે પિંક મેટ્રો લાઇન શરૂ કરવામાં આવી હતી દિલ્હીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ચપ્પારમ અથવા તો રથ ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો હાલ જ જે તમિલનાડુ છે એ રાજ્યમાં ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો છે. તમિલનાડુનું જે ફેમસ મંદિર છે મીનાક્ષી મંદિર, તો તેમાં રથ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ છે તો એમાં બધા પ્રકારના ખોરાક અને ઘાસચારા જે હોય છે ફોડર, તો એની જાળવણી કરવા ઉપર આ જે ફેસ્ટિવલ છે વધુ ભાર મૂકે છે અને તમિલનાડુના જે પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર છે એમાં ઉજવવામાં આવ્યો છે. તમિલનાડુ વિશે વાત કરીએ તો નીચે દક્ષિણતમ આવેલું છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ રાજ્યની સરહદ ટચ કરે છે. અહીંયા છે પુડુચેરી. પછી તમિલનાડુના મુખ્યમંત્રી એમનું નામ છે ઈ કે પલાનીસ્વામી અને જે ગવર્નર છે એમનું નામ છે બનવારીલાલ પુરોહિત. રાજધાની છે એ છે ચેન્નાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું ક્યુ મંત્રાલય શાળાના બાળકોને સાયબર સેફ્ટી આધારિત બુક આપશે? તો ભારતનું જે મંત્રાલય છે ગૃહ મંત્રાલય, હોમ મિનિસ્ટ્રી, એ જે ચિલ્ડ્રન સ્કૂલના જે ચિલ્ડ્રન હોય છે શાળાના બાળકો તેમને સાયબર સેફ્ટી આધારિત એક બુક આપશે. ટાઇટલ છે એ હેન્ડબુક ફોર સ્ટુડન્ટ્સ ઓન સાયબર સેફ્ટી. તો આ સાયબર સેફ્ટી છે આ બુક છે એ હોમ મિનિસ્ટ્રી દ્વારા બાળકોને આપવામાં આવશે. આપણા હાલની તકના જે હોમ મિનિસ્ટર છે એમનું નામ છે રાજનાથસિંહ. અને બાળકોને અવેર કરવા માટે કે જે ફેક ન્યૂઝ સોશિયલ મીડિયામાં પ્રોવાઈડ થતા હોય છે અને સાયબર અટેક થતા હોય છે, તો એના માટે સેફ્ટી કઈ રીતે રાખવી, તો એના માટે હેન્ડબુક છે પ્રોવાઈડ કરવામાં આવશે અને એનું ટાઇટલ છે એ હેન્ડબુક ફોર સ્ટુડન્ટ્સ ઓન સાયબર સેફ્ટી. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો તેનો જવાબ છે મધ્યપ્રદેશ, કે જેમાં મિસિસ ઇન્ડિયા 2018 બનેલા દિવ્ય પાટીદાર જોશી છે એ રાજ્યના છે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, જે ભારતીય રેલવે દ્વારા ટ્રેનોમાં ખામી ચકાસવા માટે કયો રોબોટ વિકસાવવામાં આવ્યો છે? તો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો અને એના વિશે તમને જેટલી ખબર હોય એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. આવી જ રીતે આ વિડીયો ડેઇલી કરંટ અફેર મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, અને PDF મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમને પણ મળી જશે. થેન્ક યુ.